વળીન બોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં હું ચિંતન દવા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભણવાનું છે એનું નામ છે ધાતુ અને અધાતુ બરાબર ધાતુ અને અધાતુ આ ટોપિક જે છે એ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ તો અગત્યનો છે જ સાથે સાથે આ ટોપિક વિશે જેટલું આપણે જાણીએ તો આપણું જે જેને આપણે કહીએ જનરલ નોલેજ એમાં પણ એક સરસ એવો વધારો આપણને જોવા મળે કે અમુક પ્રશ્નોમાંથી ગણી શકો પહેલી વાત તો એ આવે કે ધાતુ અને અધાતુમાં ડિફરન્સ કયા કયા ધાતુ કોને કહેવાય કોને કહેવાય ધાતુ એટલે કે એના અમુક અમુક ગુણધર્મો છે ભૌતિક ગુણધર્મો આપેલા છે પણ હું તમને પહેલા વાત કરું માનવ દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે લોખંડ તો એ ધાતુ છે સમજાણું લોખંડ છે એ એક ધાતુ છે એ જ રીતે તમને જ્યારે એમ કહેવામાં આવે સોનું તો એ ધાતુ છે ચાંદી તો એ એક ધાતુ છે તમને કહેવામાં આવે કાર્બન તો કાર્બન ધાતુ નથી કાર્બન છે એ ધાતુ નથી એ જ રીતે તમને એમ કહેવામાં આવે દાખલા તરીકે ઓક્સિજન તો કઈ ધાતુ નથી બરોબર તો હવે થોડુંક પહેલા એની વિશેની સામાન્ય માહિતીઓ જરાક લઈ લઈએ કે ભાઈ ભૌતિક ગુણધર્મોની અંદર શું ડિફરન્સ આવે છે ધાતુઓમાં ભૌતિક ગુણધર્મો ભૌતિક ગુણધર્મોની વાતમાં સમજો બધી જ ધાતુઓ જે છે મોટા ભાગની જેટલી પણ ધાતુઓ છે એ ઊંચા ગલન બિંદુ અને ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઉત્કલન બિંદુ એની અંદર ઊંચા છે તો સામે આની વાત કરી નાખીએ આ વાત થઈ રહી છે આપણી પાસે તો કે ધાતુની આની વાત થઈ રહી છે અહીંયા આગળ અધાતુની તો જુઓ સૌથી પહેલી વાત એ છે ભૌતિક ગુણધર્મો એટલે કે જેને તમે જોઈ શકો આસાનીથી તમને ખ્યાલ આવી જાય એવા ગુણધર્મો ભૌતિક ગુણધર્મો તો આના માટે એવું છે કે આના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે આપણે વાત થોડીક થઈ ગયેલી છે આની પહેલા ગલન મતલબ કે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાય એ તાપમાનનો એ જે બિંદુ છે જે તાપમાને ફેરવાય એને કહેવાય ગલન બિંદુ અને જે તાપમાનની પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય એને કહેવામાં આવે છે ઉત્કલન બિંદુ તો ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધાતુઓના ભાગે ઊંચા જોવા મળે છે મતલબ કે ઊંચા તાપમાને ઘનમાંથી પ્રવાહીમાં અથવા પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય છે તો સામે અહીં આગળ વાત કરીએ આની તો આના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે બરાબર એટલે આને ટૂંકમાં થોડુંક તમે વધારે તાપમાન આપો એટલે તરત આ ઘનમાંથી પ્રવાહીમાં ફરી જાય પ્રવાહીમાંથી વાયુમાં ફરી જાય પેલી વસ્તુ બીજું ધાતુઓ બધી સખત હોય છે બરાબર સખત હોવાનો મતલબ છે એને આસાનીથી તમે તોડી શકતા નથી તમે એને આસાનીથી કાપી શકતા નથી એને કહેવાય છે સખત જ્યારે અધાતુઓ છે એ પ્રમાણમાં એમ કહેવાય છે બધી નરમ હોય છે પણ જો તમને એમ કહેવામાં આવે સાંભળજો બહુ જબરદસ્ત વાત અહીંયા થઈ રહી છે તો કે સૌથી વધારેમાં વધારે આખા વિશ્વનું જે સખતમાં સખત સ્વરૂપ અથવા સખતમાં સખત પદાર્થ જે છે એ છે હીરો બરોબર ડાયમંડ આપણે તો આ હીરો જે છે એ હીરો મૂળભૂત રીતે પાછું અધાતુ છે એ કાર્બનનું એક અપર રૂપ છે બરોબર હીરો શું છે કાર્બનનું અપર રૂપ અથવા એને કહી શકાય પ્રતિરૂપ એ પોતે પાછું શું છે એ ખરેખર મૂળભૂત રીતે અધાતુ છે બીજી થોડીક આગળ વાત કરીએ તો કે આને ટીપીને પતરું બનાવી શકાય અને ખેંચીને તાર બનાવી શકાય બરોબર કે આને તમે ટીપો એટલે આ પતરું બની જાય માનવ દાખલા તરીકે તમને એમ કહીએ કે લોખંડનું પતરું થઈ શકે બરાબર એ બધાને પતરું થઈ શકે લોખંડનું થઈ શકે એલ્યુમિનિયમનું થઈ શકે સોના અને ચાંદીમાં અત્યંત પાતળું ટીપીને એમાંથી પતરું બનાવવામાં આવે જેને એનું કહેવામાં આવે છે તો કે એનું જેને મટિરિયલ એક ટૂંકમાં આવે છે વેર જેવું ટૂંકમાં અને એનો ઉપયોગ થઈ શકે જ્યારે એની જ સરખામણીમાં આપણે એમ કહીએ ને તો કે આ જે અધાતુઓ છે એને તમે ટીપી ન શકો એને તમે ખેંચી ન શકો એને ટીપો ને એટલે એનો ભૂકો થઈ જાય એને ટીપો એટલે શું થઈ જાય એનો ભૂકો બરોબર એનો ભૂકો થઈ જાય એમાં કઈ ટૂંકમાં થાય નહીં માનો દાખલા તરીકે તમે કાર્બન લ્યો અને કાર્બન છે એમાં તમે એમ એની અંદર તમે માનો દાખલા તરીકે કાર્બનની ઉપર તમે હથોડો મારો તો આ બધી ટીપા છે બરોબર આ ટીપા છે જ નહીં આ જેમ જેમ ટીપ્સ એમ ધીરે ધીરે એનો ભૂકો થતો જશે આ એની બહુ અઘરી ખાસિયત છે બીજું આપણને એમ કહેવામાં આવે કે આને એક તમે કઈ ભટકાડો એને ટીપો તો રણકાર ઉત્પન્ન થાય રણકાર ઉત્પન્ન થાય એમાં એક અવાજ ઉત્પન્ન થાય એમાં એક રણકાર ઉત્પન્ન થાય પણ એની જ સરખામણીમાં માનોખ દાખલા તરીકે તમે આને ટીપો તો આમાં કોઈ રણકાર ઉત્પન્ન થતો જ નથી બરોબર એટલે માટે તમને એમ કહેવામાં આવે માનો દાખલા તરીકે કોઈ બેલ બનાવવાનો છે ઝાલર બનાવવાની છે જેને ભટકાડીને એમાંથી તમારા ટૂંકમાં એની અંદરથી તમારે ઉત્પન્ન કરવાનો છે અવાજ તો એ શેની હશે એ હશે માત્ર ને માત્ર ધાતુની અથવા મિશ્ર ધાતુ પણ હોઈ શકે પણ એ ટૂંકમાં ધાતુ હશે નહીં હોય અધાતુ બરાબર બીજું આને જ્યારે તમે એમ કહો એને કહેવામાં આવે છે ઉષ્માની વાહકતા ઉષ્માની વાહકતાનો મતલબ શું થઈ જાય છે સમજો આખી વસ્તુ તો કે આજે દાખલા તરીકે તમે એક તપેલીમાં પાણી ગરમ કરો તો એ તપેલી પાણી ગરમ થાય છે સીધી વાત છે પણ એ તપેલીનો જે બહારનો ભાગ છે એ પણ તમે અડશો તો એ તમને ગરમ લાગશે કારણ શું કારણ કે એ ઉષ્માનું વહન કરે છે ઉષ્મા ત્રણ રીતે વહન પામે છે ઉષ્મા જેને આપણે અલગ અલગ નામ આપ્યા છે એકને કહેવામાં આવે છે સંગનન ઉષ્મા પ્રસરણ જેને કહીએ છીએ બીજું જેને કહેવામાં આવશે ઉષ્મા નયન બરોબર ઓલાને કહેવાય છે સંવહન અથવા ઉષ્મા વહન બીજાને કહેવાય છે ઉષ્મા નયન અને ત્રીજાને કહેવાય છે ઉષ્મા વિકિરણ ત્રણ રીતે ઉષ્મા છે એ પ્રસરણ પામે છે તો એની અંદર આપણે એવું જોઈએ ને આપણે એવું કહી શકીએ કે ભાઈ ઉષ્માનું પ્રસરણ થાય પણ એ કેમાં થાય ધાતુઓમાં થાય ઉષ્માનું વહન ધાતુઓમાં થાય ઉષ્માનું વહન અધાતુઓમાં થતું નથી એટલે અધાતુઓ છે એનો ઉપયોગ તમે માનવ દાખલા તરીકે હાથા તરીકે કરી શકો

આની પાસે છે હાવ નથી એવું આપણે નથી પણ છે ઓછી ઓછી સાવ કહીએ છીએ આપણે મંદ વાહક અતિશય ગરમ વસ્તુ હોય કોઈ પણ એકદમ જેને કહેવાય અતિશય ગરમ કરી દે ત્યાં તમે અધા તો મૂકી દો તમને બિલકુલ ઉષ્મા ન લાગે એવું હોય નહીં એટલે મંદ વાહક નામ આવ્યું છે નોટ સુવાહક અને અવાહક સમજો બરાબર એટલે આને આપણે તમે કહીએ આને તમે પ્રોપરલી કહી શકો કે આ સુવાહક છે એવું હમણાં વાત આવશે હજી આગળ પણ આને તમે પ્રોપરલી એમ ન કહી શકો કે એકદમ અવાહક છે એ જોવા મળે છે મંદ વાહક તરીકે એ જ રીતે અહીંયા આગળ એક વસ્તુ આવે છે વિદ્યુતની વાહકતા તો આ કેવી છે સુવાહક છે વિદ્યુતની વાહકતાની તમે વાત કરો તો આ મૂળભૂત રીતે સુવાહક છે હવે આનો બહુ સિમ્પલ મતલબ એમ છે કે જ્યારે પણ કોઈ પણ પદાર્થમાંથી વિદ્યુતનું વહન કરવાનું હશે તો એ પદાર્થ કયો હશે એ હશે ધાતુ ધાતુમાંથી વિદ્યુત વહન થશે મંદવાહક શું કામ અવાહક નથી કીધી તેનું કારણ સાંભળજો જ્યારે વોલ્ટેજને તમે અતિશય વધારતા જાઓ તો આમાંથી પણ વિદ્યુતનું વહન થાય છે એક લેવલે સમજે અવાક કોને કહેવાય જેમાંથી બિલકુલ વિદ્યુતનું વહન થાય જ નહીં આમાંથી થાય છે સાવ નથી થતું એવું નથી વોલ્ટેજ કેટલો તમે વધારો છે આધારિત છે બાકી તમે અવાક તરીકે તમે લઈ શકો છો તો આજે આખી વસ્તુ છે આના આધારે તમને એમ કહેવામાં આવે કે માનો કે દાખલા તરીકે વિદ્યુતનું વહન કરાવવાનું હોય તો તમારે કેનો જરૂર પડશે તો તમારે જરૂર પડશે ધાતુઓની અને વિદ્યુતનું વહન ન કરાવવાનું હોય તો તમારે શેની જરૂર પડશે એમાં આવશે અધાતુઓ બીજી એક આની અંદર ખાસિયત માં અત્યંત જેને કહેવાય સૌથી વધારે સુવાહક ધાતુ સૌથી વધારે ફર્સ્ટ નંબર ઉપર બરોબર ફર્સ્ટ નંબર ની ધાતુ છે એ એ કઈ છે છે ચાંદી એનું ચાંદી છે એનું સંજ્ઞા થાય છે એજી બરોબર ચાંદી સિલ્વર એજી સૌથી વધારે જેને કહેવાય ધાતુ આ છે પણ મોટો પ્રશ્ન એ છે કે ચાંદીના તાર બનાવો તમે લાઈટના તો મોંઘા બહુ પડે ભાઈ એટલા માટે સેકન્ડ નંબરની જે સુવાક ધાતુ છે બરાબર કોપર એને આપણે અહીંયા આગળ લઈએ છીએ યુઝમાં એને લઈએ છીએ બાકી સૌથી વધારે જેને કહેવામાં આવે સૌથી વધારે વાહકતા કોની તો એ ચાંદીની છે એ જ રીતે જો તમને એમ કહેવામાં આવે એક બીજી વાત પણ આમાં આવી છે કે પદાર્થને ગરમ કરતા જાઓ પદાર્થને ગરમ કરતા એની વિદ્યુત વાહકતામાં શું ફેર પડે તો એની વિદ્યુત વાહકતા ધાતુઓની ઘટે છે વિદ્યુત વાહકતા ઘટે છે અધાતુને ગરમ કરતા જઈએ અધાતુને ગરમ કરતા એમ કેશું કે એની વાહકતા વધે છે પણ કઈ વિદ્યુત વાહકતા વિદ્યુત વાહકતા વધે છે એક નોર્મલ પ્રમાણમાં વધે એટલું બધુંય પાછો ફેર ન પડી જાય કે ભાઈ આમ જેને આપણે એમ કહીએ ને કે જોરદાર વિદ્યુત વાહકતા એની વધી ગઈ હોય એવી કઈ એની અંદર વધી જતી હોતી નથી પણ આપણે એવું કહી શકીએ કે જે એનું સાવજ બિલકુલ વિદ્યુત બિલકુલ જેને કહેવાય ને કે સાવજ નહોતી સાવજ નહોતી વિદ્યુત વિદ્યુત વાહકતા બિલકુલ મંદ વાહક હતું તો એની અંદરથી આપણને વાહક થતી જોવા મળી શકે છે એની જબરદસ્ત મોટી એક ખાસિયત છે સમજી લેજો તો આમાંનામાં આપણે આગળ વાત કરીએ હવે તો બીજી એક આવે છે કે હવે આવે છે એના બીજા ગુણધર્મોની થોડીક વાત ધાતુ અને અધાતુના બીજા ગુણધર્મ તો એ પહેલા થોડુંક જાણી લઈએ કે જેટલા આપણા કુલમણીને એકસો ને અઢાર તત્વો છે બરોબર કુલમણીના તત્વો કેટલા છે એકસો ને અઢાર એકસો અઢાર તત્વો એક છે ધાતુ એક છે અધાતુ અને એક છે આપણે ગયા વખતે તમને લીધો તો આવર્ત કોષ્ટકનો જુદા જુદા પ્રકારના આવર્ત કોષ્ટક વાત કરી હતી તો એ લેક્ચર વખતે આપણે વાત કરી હતી કે ધાતુઓ અને અર્ધ ધાતુઓ તો છે કે ભાઈ જે આપણે દાખલા તરીકે આવર્ત કોષ્ટકમાં ડાબી સાઈડની વાત કરીએ તો એ મોટાભાગે જે જોવા મળે છે એ બધી ધાતુઓ છે તો જમણી સાઈડમાં વાત કરીએ એ બધી અધાતુઓ છે પણ મીડમાં એક સેક્શન જોવા મળતું તો એની અંદર આપણી પાસે જે વાત આવતી હતી એ છે અર્ધ ધાતુઓ તો હવે એની વાત કરીએ ધાતુઓ છે છે સાત જેટલી અને અધાતુઓ છે કુલ મળીને અઢાર જેટલી કુલ મળીને થઈ જાય છે એકસો ને અઢાર હવે સીધી વાત છે ધાતુઓનું પ્રમાણ સૌથી વધારે છે અને ઉપયોગમાં સૌથી વધારે ધાતુઓ જ આવે છે આ તમને માનવ દાખલા તરીકે વાત કરીએ તો જવેરાત બનાવવાની અંદર ધાતુઓનો ઉપયોગ મેક્સિમમ આવે છે બરોબર તો અહીંયા આપણે વાત કરીએ માનો કે અધાતુઓનો તો હીરાનો ઉપયોગ થાય છે જવેરાતની બનાવવામાં પણ અધાતુઓ પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ તો એ પણ ઉપયોગમાં છે અને અર્ધ ધાતુઓ જેને ખરેખર કોઈ કામમાં ન લઈ શકાય વિજ્ઞાને એનો પણ ઉપયોગ કર્યો છે હવે આમાં એક બીજી વસ્તુ આપણી પાસે એવી આવે કે આપણને જો એમ કહેવામાં આવે કે સૌથી ભારે ધાતુ કઈ અને સૌથી ભારે તો કે સૌથી ભારે ધાતુ કઈ ને સૌથી હલકી ધાતુ કઈ તો એની જરાક વાત કરી નાખીએ આપણે હા ત્યાં સુધીમાં એક વસ્તુ એ પ્રવાહી ધાતુ તત્વ કયું છે તો પ્રવાહી ધાતુ તત્વ છે એ છે પારો આ જેને કહેવાય સ્ટેબલ છે બીજા ઘણા તત્વો છે પ્રવાહીમાં પણ પ્રવાહી ધાતુ તત્વ છે એ પારો છે એકદમ સ્ટેબલ છે માઇનસ આડત્રીસ પોઈન્ટ અંશ સેલ્સિયસ તાપમાન એ ઘનમાંથી પ્રવાહીમાં ફરે અથવા માઇનસ આડત્રીસ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ તાપમાન તમે એમ કહી શકો કે પ્રવાહીમાંથી ઘનમાં ફરી જાય પારો આને કહેવામાં આવે છે મર્ક્યુરી અને આપણે બધા જાણીએ છીએ કે મર્ક્યુરી છે એનો ઉપયોગ થાય છે તો કે થર્મોમીટરમાં થર્મોમીટરની અંદર આનો સૌથી વધારે યુઝ થાય છે બાકી મર્ક્યુરી છે એ પોતે પ્રમાણમાં જેને કહી શકો તમે કે એક ઝેરી એક પ્રકારનું તત્વ છે અને જો આપણા શરીરમાં એક હદ કરતાં એનું પ્રમાણ વધી જાય તો આપણને ઘણા બધા રોગો થઈ શકે અને મર્ક્યુરી છે એની સીધી અસર છે એના ઉપરથી એક રોગ પણ આવે છે કે પીવાના પાણીમાં જો પારાનું પ્રમાણ વધી ગયું તો એના લીધે એક રોગ જોવા મળે છે જેને કહેવાય છે મીનામાટા મીનામાટા આવો એક રોગ આપણને ત્યાં આગળ જોવા મળી શકે છે એ જ રીતે પ્રવાહી અર્ધ ધાતુની વાત નથી પણ પ્રવાહી કારણ કે આ બધા કેવી છે બધી જ ઘન છે અર્ધ ધાતુ બધી ઘન છે અધાતુ ની વાત કરો તો પ્રવાહી અધાતુ જે છે એ છે આ પ્રવાહી અધાતુ તત્વ છે તો મોટા ભાગે તમને જયારે પૂછવામાં આવે ત્યારે મર્ક્યુરી પૂછે છે અને બ્રોમિન પૂછે છે હમણાં થોડાક ટાઈમ પહેલા એક એક્ઝામ અંદર આ પ્રશ્ન આવી ગયો છે પ્રવાહી અધાતુ તત્વની વાત જણાવો તો એ આવી જાય તમારી પાસે બ્રોમિન બીજી અહીંયા આગળ એક વાત તમને બ્રોમિનની કરી દઈએ તો બ્રોમિન છે ને એની એક જબરદસ્ત મોટી ખાસિયત છે જે તમને કહેવા જેવી છે તો કે બ્રોમિન જે છે ને એ પોતે છે ને એક પ્રવાહી સ્વરૂપમાં છે પણ એની જે બાષ્પ છે ને એ બાષ્પ આપણે એવું કહી શકીએ કે ભાઈ સૌથી જેને કહેવાય ને ખતરનાક કારસીનો જન એની અંદર એની બાષ્પ આવે છે બ્રોમિનની બાષ્પ બ્રોમિન છે પ્રવાહી સ્વરૂપમાં પણ એની બાષ્પ છે એ ખતરનાક કારસીનો જન છે અને એટલા માટે થઈને

જેને આપણે કહીએ છીએ સિલ્વર બ્રોમાઇડ તો એ સિલ્વર બ્રોમાઇડ જે છે ને એ જેને આપણે કહી શકીએ કે અતિશય પ્રમાણમાં તો કે ઉપયોગ થતો હોય છે એનો ફોટોગ્રાફી ઉદ્યોગની અંદર બરાબર સિલ્વર બ્રોમાઇડ ફોટોગ્રાફી ઉદ્યોગમાં આ વારે ઘડીએ પૂછાતું હોય છે ઘણી બધી વાર આવી ગયેલું છે ફોટોગ્રાફી ઉદ્યોગ આમાં શું છે તો કે ભાઈ જ્યારે માનો દાખલા તરીકે ફોટોગ્રાફી ઉદ્યોગની અંદર આજે વાત કરીએ આપણે કે અત્યારે આપણી પાસે જે ફોટોગ્રાફી છે એ તો ખરેખર કઈ છે ડિજિટલ ફોટોગ્રાફી આની પહેલા એક હતી રોલ ફોટોગ્રાફી જેની અંદર બત્રીસ ફોટા વાળો એક રોલ આવતો અને એ ફોટા આપણે પાડીએ બત્રીસ ફોટા કમ્પ્લીટ થાય એટલે પછી આપણે રોલ ડેવલપિંગ માટે દોરડાવા માટે આપણે સ્ટુડિયોમાં આપીએ સ્ટુડિયોમાં પાછળની બાજુમાં એક ડાર્ક રૂમ હોય અને ડાર્ક રૂમની અંદરના ભાગે તો કે એ લોકો ઘણા બધા અલગ અલગ એને ડાર્ક રૂમ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ત્યાં આગળ સેજે પણ લાઇટ જો વધારે જોવા મળી જાય તો ફોટા ઉપર એની ખરાબ અસર પડે અને એટલા માટે થઈને એ ડાર્ક રૂમ છે ને એ ભાગે તમે જોશો ને અંધારિયો રૂમ જેવો હોય છે રેડ કલર એક ત્યાં આગળ જોવા મળે છે તો એ ડાર્ક રૂમમાં જે અલગ અલગ રસાયણોનો ઉપયોગ કરીને આપણને ફોટો ડેવલપ કરીને એ આપે એમાં એક સૌથી વધારે અગત્યનું હોય તો છે આ છે આ સિલ્વર બ્રોમાઇડ એટલે આનું ઘણી બધી વખત આનો પ્રશ્ન પૂછાયેલો છે ઇવન હાલના સમયગાળામાં પણ અત્યારના આપણે ડિજિટલ ફોટોગ્રાફી યુઝ કરીએ છીએ પણ

બરાબર સૌથી ભારે ધાતુ કઈ સૌથી હલકી ધાતુ કઈ તે એની વાત સાંભળી લો સૌથી ભારે ધાતુ છે હેવીએસ્ટ મેટર ઈ છે તો કે ઓસ્મિયમ આ એક વખત પ્રશ્ન આવી ચૂક્યો છે સૌથી ભારે ધાતુ કઈ છે ઓસ્મિયમ અને સૌથી હલકી ધાતુ કઈ છે એ છે લિથિયમ બરાબર લિથિયમ છે એ સૌથી હલકી ધાતુ છે આમાં આપણે તમને વાત કરી દઈએ તો કે લિથિયમ છે જેટલી પણ બેટરી હોય છે મોબાઈલની બેટરી કહી દો તમે ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી કહી દો લેપટોપની બેટરી કહી દઉં ટેબલેટની બેટરી કહી એ બધામાં મોસ્ટ ઓફ યુઝ થાય છે એ શું છે લિથિયોમાયન બેટરી બરોબર લિથિયોમાયન બેટરી એવી જોરદાર વસ્તુ છે કે જેનો એક બહુ મોટો ફાયદો છે બીજા કોઈ પણ પદાર્થની બેટરી કરતા નથી થતી આ બધી ખૂબીઓના લીધે લિથિયમનો બહુ યુઝ થાય છે ઓસ્મિયમ છે સૌથી ભારે છે એટલે બહુ યુઝમાં એનું ટૂંકમાં ઉદ્યોગોમાં એમાં યુઝ થતો હોય બીજું એક અહીંયા આગળ વાત તમને મારે કરવી જોઈએ કે સૌથી જેને કહેવાય મજબૂત ધાતુઓ કઈ છે મજબૂત તો સૌથી મજબૂત ધાતુઓમાં અમુક ધાતુઓના નામ છે એમાંથી હું તમને કહું કે એક તો સૌથી મજબૂત ધાતુમાં નામ છે એ છે ટાઇટેનિયમ ટાઈટેનિયમ અને એટલા માટે થઈને ટાઇટેનિયમ છે ને એ સૌથી મજબૂત ધાતુ છે આને કહેવામાં આવે છે વોર મેટલ વોર મેટલ શું કામ તો કે જેટલું પણ વોરના મશીન્સ બનાવવાના છે માનો ટેન્કો બનાવવાની છે માનો કે શિપ બનાવવાનું છે એ બધાની અંદર ટાઈટેનિયમનો બહુ ઉપયોગ થાય સૌથી મજબૂત ધાતુ તત્વમાં એક આ છે વોર મેટલ એવી જ રીતે એક બીજું આપણે એવું કહી શકીએ કે એક બહુ જાણીતું જેને આપણે કહીએ ને કે જબરદસ્ત જેને કહેવાય કે એકદમ મજબૂત તો એ છે ટંગસ્ટન બરોબર ટંગસ્ટન તો ટંગસ્ટન આપણે બધાને ખ્યાલ છે આનો ઉપયોગ થતો હોય છે તો કે જેટલા પણ પ્રકારના આપણે એમ કહીએ ને તો કે બલ્બ જે જૂના આપણી પાસે થોમસ આલ્વા એડિસન સાહેબે જે ગોતેલા બલ્બ હતા એ બધા બલ્બની અંદર યુઝ થતો તો એ કઈ એ કયું તત્વ હતું તો કે એ હતું ભાઈ એની અંદર ઓકે ટંગસ્ટન બરાબર ટંગસ્ટનનો તમે વિચાર કરો કે ખાલી એક જે પાતળો એવો એનો તાર બનાવેલો છે જેમાંથી બનાવેલું છે ફિલામેન્ટ ફિલામેન્ટ આટલા ઊંચા તાપમાને પણ જોરદાર જમી જોરદાર એની અંદર જળવાઈ રહે છે પોતાની જાતને જાળવી રાખે છે તો એ બહુ એનું જબરદસ્ત મોટું પાસું છે બરાબર ને એટલા માટે ટંગસ્ટનનો યુઝ કરવામાં આવે છે અને એડિશન સાહેબે ઘણા બધા તત્વોનો ઉપયોગ કર્યો પણ સૌથી બેસ્ટ એને પડ્યું ને એ ટંગસ્ટનમાં હતું ને એટલા માટે થઈને જે જૂના બલ્બ હતા પીળા રંગના એનું જે આખી જે એની જેને આપણે કહીએ ને ફિલામેન્ટ એ ફિલામેન્ટ છે એ કેનાથી બનેલી હોય છે એ બનેલી હોય છે ટંગસ્ટનથી એ જ રીતે એક બીજી વાત પણ તમને સાથે સાથે એ પણ કરી દેવાની કે ટંગસ્ટ બલ્બની અંદર કયો વાયુ ભરેલો હોય છે તો અહીંયા વિડીયોને તમે એક મિનિટ માટે પોઝ કરો અને ફટાફટ વિચારો અને પછી જવાબ આપો તો જવાબ એવો છે બલ્બની અંદર ભરેલો વાયુ છે એ છે આર્ગોન આર્ગોન વાયુ બલ્બમાં ભર્યો હોય છે બરોબર બલ્બમાં આર્ગોન વાયુ ભરેલો હોય છે એ જ રીતે જ્યારે આપણે વાત કરીએ અર્ધ ધાતુઓની તો સૌથી ભારે અર્ધ ધાતુ કઈ છે સૌથી ભારે અર્ધ ધાતુ તો એ છે જર્મેનિયમ જર્મેનિયમ સૌથી જેવાય ભારેમાં ભારે અર્ધ ધાતુ છે કુલ મળીને જે સાત અર્ધ ધાતુઓ છે એમાંથી આ છે જર્મેનિયમ બરોબર અને એ જ રીતે તમને દાખલા તરીકે એમ કહેવામાં આવે ધાતુ કઈ છે તો એ આવી જાય છે બોરોન બોરોન છે ને સૌથી જેને કહેવાય ને હલકામાં હલકી અર્ધ ધાતુ તત્વ એ બોરોન છે

આનો ઉપયોગ ઢગલો જગ્યાઓ થતો હોય છે માન દાખલા તરીકે આપણે એમ કહીએ કદાચ ગયા લેક્ચરમાં આપણે થોડીક વાત કરી પણ હતી કે મોબાઈલ અને કોમ્પ્યુટરની બધાની આઈસી જે બનાવવામાં આવે છે કેની છે એ સિલિકોનની છે એ જ રીતે તમને માનો કે એમ કહેવામાં આવે કે જેટલા પણ પ્રકારના આપણે અત્યારના જોઈએ છીએ છત ઉપર જે સોલાર પેનલ નાખવાની હોય એ સોલાર પેનલમાં જે પતરીઓ હોય છે એ બધી સિલિકોનની હોય છે બરાબર સૌથી વધુ યુઝિસ કોના છે એ સિલિકોનના છે એ અર્ધ ધાતુ છે એ જ રીતે માનવ દાખલા તરીકે તમને એમ કહેવામાં આવી જાય કે ભાઈ સૌથી ભારે અર્ધ ધાતુ અધાતુ કઈ અને સૌથી હલકી અધાતુ કઈ તો જુઓ સૌથી ભારે જે અધાતુ ની વાત કરીએ આપણે સૌથી ભારે તો એ છે આયો સૌથી ભારે અધાતુ તો છે આયોડી આયોડીન ઈજ છે જેને આપણે વાત કરી વાત કરી શકીએ કે ભાઈ માનો ગળાના ભાગે થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે એ થાઇરોઇડ ગ્રંથિ એનું કામ સારી રીતે કરી શકે એના માટે કઈ જરૂરી છે તો કે આયોડી બરાબર તો આયોડિન છે એ સૌથી ભારે અધાતુ તત્વ છે એ જ રીતે હલકું અધાતુ તત્વ હલકી અધાતુ તો તમે અહીંયા લખી શકો હિલિયમ હિલિયમ છે ને સૌથી હલકી અધાતુ છે હિલિયમ અને એનાથી એક સ્ટેપ માનો કે આગળ વાત મૂકવી હોય કારણ કે હિલિયમ તો પાછું વાયુ છે તો એ બહુ યુઝમાં આવતી વસ્તુ નથી તો યુઝમાં આવતી જે ધાતુ હોય તેની અંદર અધાતુ હોય તેમાં તમે લખી શકો બેરિલિયમ બેરિલિયમ બરોબર તો આ આપણી પાસે આપણે એવું કહી શકીએ કે ધાતુ અને અધાતુઓના આપણે અહીંયા આગળ જેને કહી શકીએ ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના ભૌતિક ગુણધર્મો બધા લીધા હતા હવે એના રાસાયણિક ગુણધર્મો લીધા હવે થોડીક રાસાયણિક ગુણધર્મોની આગળ આપણે વાત કરીએ દાખલા તરીકે તો કે આ બધા જ જે ધાતુઓ અને અધાતુઓ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ધાતુ અને અધાતુ ધાતુ અને અધાતુ આ બંને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે બનાવે છે એના ઓક્સાઇડ ધાતુના ના ઓક્ જ રીતે અધાતુ છે એ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે બનાવે છે અધાતુ ના ઓક્સાઈડ તો અહીંયા ધ્યાનમાં રાખજો ધાતુઓના ઓક્સાઇડ છે ને એ બધા જ બનાવે બનાવે છે છે બેઝ કારણ કે બધા બેઝિક ગુણધર્મ ધરાવે છે અને અધાતુના ઓક્સાઇડ છે છે એ બધા બનાવે કારણ કે એસિડિક ગુણધર્મ ધરાવે છે માનો કે આપણે અહીંયા વાત કરીએ થોડીક એવી તો સોડિયમ છે માનો કે તો સોડિયમ છે એ બધા બનાવે છે ઓક્સાઇડમાંથી પછી જ્યારે એ પાણી સાથે ભળે ત્યારે બનાવે એને હોય જ આ શું છે બેઇઝ એ જ રીતે માનો કે દાખલા તરીકે ક્લોરિન છે તો એનું ઓક્સાઇડ બનાવો અને પછી દાખલા તરીકે એને તમે જોઈન્ટ કરો ત્યારે એમાંથી બન્યા છે HCl હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર ઘણા બધા આવશે H2SO4 છે HNO3 છે વગેરે ઘણા બધા અહીંયા એને હોય છે બીજી એક તમને અહીંયા આગળ એવી વાત કરવાની કે અમુક એવી પણ પ્રકારના તત્વો છે કે જે ધાતુ હોવા છતાં એસિડ સાથે ઓક્સિજન સાથે કોઈ પણ પ્રકારનો પ્રયોગ કરતા નથી કોઈ પણ પ્રકારનો એની સાથે જોઈન્ટ થતા નથી તો એવા કઈ ધાતુઓ છે બે ધાતુઓ છે કે માનવ દાખલા તરીકે આપણે એમ કહીએ તો કે સોનું સોનું રાખજો એની છે છે ગોલ્ડ અને એક ચાંદી છે એની સંજ્ઞા શું છે તો કે એજી બરોબર આ બંને એવા પ્રકારના તત્વો છે જે પોતે ઓલરેડી ધાતુ છે પણ આ ઓક્સાઇડ સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી મોટાભાગે આ છે ને એ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા નથી કરતા હોતા અને કુદરતમાંથી માંથી આપણને મુક્ત સ્વરૂપે મળે છે કારણ એનું શું છે એની પાછળનું કારણ એક જરાક તમને અહીંયા આગળ મારે એ પણ જણાવવાનું છે તો એ જરાક જોઈ લઈએ આપણે જો અહીંયા આગળ આપણે એક બનાવ્યું છે સક્રિયતા શ્રેણી આને કહેવામાં આવે છે સક્રિયતા શ્રેણી તો આમાં વાત શું છે સક્રિયતા શ્રેણીમાં સૌથી ઉપર જે ધાતુઓ જુઓ છો આ સૌથી વધારે પ્રબળ ધાતુઓ છે સૌથી વધારે સક્રિય ધાતુ છે 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 ફર્સ્ટ તમારી સામે જે નામ આવે એ પોટેશિયમ એટલે જો તમને એમ કહેવામાં આવે કે સૌથી પ્રબળ ધાતુ તત્વ કયું છે પ્રબળ ધાતુ તત્વોનો મતલબ એવો છે કે એ સૌથી ઝડપથી પ્રક્રિયાઓ કરશે ઓક્સિજન આરે જશે બરોબર બીજા બધાની સાથે સંયોજ જશે તો એમાં સૌથી વધારે પ્રબળતાથી કોણ જોડાય છે એ છે પોટેશિયમ એના પછીમાં છે સોડિયમ એના પછીમાં છે કેલ્શિયમ એના પછીમાં છે મેગ્નેશિયમ એના એના પછીમાં છે એલ્યુમિનિયમ અહીં સુધીની છે ને આ બધીને કહેવાય છે અત્યંત સક્રિય ધાતુ અત્યંત સક્રિય ધાતુ એના હવે આની તો તમને ખાસિયત કહી દો પોટેશિયમ અને સોડિયમની એક બીજી પણ જબરદસ્ત ખાસિયત તમને કહી દો દઉં પોટેશિયમ અને સોડિયમ એટલી બધી સક્રિય ધાતુઓ છે કે એને તમે જો ઠંડા પાણીમાં નાખો તો એમાં એ ગરમ થઈ અને રીતસર આગ પકડી લે એટલે તમે એના માટે એવું કહી શકો કે આ બે આ બે માટે તો કે પાણીમાં સળગે પાણીમાં સળગે સેમ વે તમે દાખલા તરીકે એની વાત કરો ને કે એને તમે હવામાં રાખી દો તો પણ પણ સળગે 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 છે તો એમ કેવામાં આવે તો એને રાખવાની કેમાં તો કે એને હંમેશા કેરોસીનમાં રાખવાની આ જે ધાતુઓ છે ને એને હંમેશા કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે આ પ્રશ્ન પૂછાતો હોય છે કે હવામાં સળગી ઉઠે એવા પ્રકારની ધાતુઓ કઈ ધાતુઓ કઈ તો એની અંદર આવશે જ રીતે પાણીમાં સળગી ઉઠે એવી ધાતુઓ કઈ તો એની અંદર આવશે પોટેશિયમ અને સોડિયમ તમને એક સાથે બીજી વાત કરીએ એક આવે છે ધાતુ એક અધાતુ સોરી નામ છે ફોસ્ફરસ છે એનું એક સ્વરૂપ છે અને એ છે સફેદ કે પીળો ફોસ્ફરસ સફેદ કે પીળો ફોસ્ફરસ તો આ જે છે ને એટલા બધા પ્રમાણમાં જેને કહેવાય કે કે સક્રિય છે છે એ સળગે સળગે આપણે કદાચ વખતે થોડીક વાત પણ કરી હતી અત્યારના ઇઝરાયલ અને હમાસનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અંદર એમ કહેવામાં આવે છે કે ઇઝરાયલ થી ફોસ્ફરસનો ઉપયોગ કરે છે તો એની વાત અહીંયા આગળ આપણે તમને કરી હવે એના પછીમાં આ બધી જે આટલી ધાતુઓ છે ઝિંક છે આયન છે શિશુ છે હાઇડ્રોજન તો એક અલગ છે કોપર તો આ બધા જે છે એને તમે એમ કહી શકો કે આની પ્રતિક્રિયા મધ્યમ પ્રકારની સક્રિય ધાતુઓ છે આ અતિ સક્રિય ધાતુઓ છે અત્યંત સક્રિય ધાતુ આ છે નિમ્ન સક્રિય ધાતુ બરાબર તો આ જે મધ્યમ પ્રકારની સક્રિય ધાતુઓ છે ઝીંક છે આયન છે શિશુ છે હવે અહીંયા આગળ એક બહુ સરસ મજાની તમને વાત કરી આને જરાક ધ્યાનમાં આપો તમને અહીંયા જોયો તો ખ્યાલ આવી જાય છે કે ઝિંક છે એની સક્રિયતા સક્રિયતા છે એ લોખંડ કરતા વધારે છે લોખંડ છે એ બહુ જોરદાર ધાતુ છે આયન લોખંડ જેની સંજ્ઞા છે એફી બરોબર લોખંડ છે એ બહુ જોરદાર વસ્તુ છે જવાબદાર ધસ એને કહી શકો પણ એની એક સૌથી મોટું લોખંડ છે એ બહુ મજબૂત છે યુઝમાં બહુ ઝડપથી આવે છે તમે એનો આસાનીથી ઘણી બધી બાબતોમાં યુઝ કરી શકો પણ એની આમ એક બહુ મોટો એનો જે માઇનસ પોઈન્ટ છે એ છે એવો કે કાટ લાગે લોખંડના તમે જ્યારે ઓક્સિજન અને પાણીનો ભેજ એને મળી જાય એટલે કાટ લાગવાની શરૂઆત થઈ જાય લોખંડનો આ બહુ મોટો પ્રશ્ન લોખંડની પણ એ હવાની સાથે પાણીની સાથે બહુ પ્રક્રિયા કરતી નથી તો એટલા માટે આયનની ઉપર જે ઝીંકનું પડ ચડાવવામાં આવે છે એને આપણે ત્યાં કહેવામાં આવે છે ગેલવેનાઇઝેશન બરાબર ગેલવેનાઇઝેશન લોખંડ વાહનો હોય ને એના એન્જિન છે એ મોસ્ટ ઓફ લોખંડના બનાવવામાં આવતા પણ કેવા ગેલ્વેનાઇઝ કરેલા આયન બરાબર ગેલ્વેનાઇઝ કરેલા લોખંડને એમાંથી એન્જિન બનાવવામાં આવતા એ રીતે અમુક પતરાઓ એવા હોય જેનો યુઝ આપણે સતત પાણીની સાથે કોન્ટેક્ટમાં રહેવાનો તો એની અંદર એ કરવામાં આવે છે કયું છે ગેલ્વેનાઇઝ આયર્ છે બરાબર હવે આવે છે જેને કહેવાય અતિશય પ્રમાણમાં નિષ્ક્રિય ધાતુઓ સૌથી ઓછી જેને કહેવાય તો એની અંદર તમે જુઓ કઈ આવે છે સિલ્વર અને ગોલ્ડ તો એટલા માટે થઈને સિલ્વર જે છે ને એમ કહેવાય સિલ્વર અને ગોલ્ડ એ કોઈની સાથે બહુ પ્રક્રિયામાં જોવા મળતી નથી એટલા માટે સિલ્વર અને ગોલ્ડ તમને કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળી શકે આ બધી જે એકદમ અતિસક્રિય ધાતુઓ છે એ મોસ્ટ ઓફ ધ ટાઈમ મળે છે કઈ રીતે તો કે એ ઓક્સાઇડ સ્વરૂપે મળે છે કુદરતમાંથી અથવા માનો દાખલા તરીકે કાર્બોનેટ સ્વરૂપે અથવા સલ્ફાઇડ સ્વરૂપે આ બધી છે કયા સ્વરૂપે મળે છે આ કાર્બોનેટ અને સલ્ફાઇડ સ્વરૂપે મળે છે અને આ કઈ રીતે મળે છે આ મોસ્ટ ઓફ તમને છૂટી મળી જાય છે પણ માનો દાખલા તરીકે આમાંથી આમાં હું હું તમને કહું કે મર્ક્યુરી તો મર્ક્યુરીનું એક ખનીજ છે જેનું નામ છે સિનેબાર એચજીએસ બરોબર એનું એક ખનીજ છે સિનેબાર એચજીએસ હાઇડ્રોજન સલ્ફાઇડ આને તમે ખાલી ગરમ કરો ને એટલે એમાંથી હાઇડ્રોજન છૂટો પડી જાય સોરી હાઇડ્રોજન નહીં પણ મર્ક્યુરી મર્ક્યુરી સલ્ફાઈડ છે એને તમે ગરમ કરશો એટલે તરત એમાં મર્ક્યુરી છે એ છૂટો પડી જશે બરોબર તો હવે આની સક્રિયતાના આધાર ઉપર તમને ખ્યાલ આવી જાય સક્રિયતા શ્રેણીના આધારે ખબર પડી જાય કે આ બધી ધાતુઓ અત્યંત વધારે સક્રિય છે એના કારણે આપણને જોવા મળે છે બીજી એમાં એક વાત આવે છે કે ધાતુઓને એને કહેવામાં આવે છે ધાતુ ક્રિયા વિજ્ઞાન ધાતુ ક્રિયા વિજ્ઞાન એટલે શું તો કે તમે જે કંઈ પણ માનવ દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણને જમીનમાંથી આ બધા તત્વો મળે છે તો આ તત્વો ધાતુઓ સીધે સીધી મળતી નથી મળે છે બે સિલ્વર અને ગોલ્ડ એ સીધે સીધી મળી આવે છે પણ શું કામ આ બધી ધાતુઓ આપણે ગોતવી હોય તો એ કેવી રીતે મળશે એ કોકની હારે એનું સંયોજન હશે એ સંયોજનમાંથી એને છૂટી પાડવી પડશે તો એ જ આખું સંયોજનમાંથી છૂટી પાડીને એ ધાતુઓને મેળવી અને એનો ઉપયોગ કરીને એને કહેવામાં આવે છે ધાતુ ક્રિયાશાસ્ત્ર અથવા ધાતુ ક્રિયા વિજ્ઞાન તો આમાં મારે તમને એક જરાક વાત એ કરવાની છે કે જે આપણે લાવીએ છીએ બરોબર જે કાંઈ પણ માનો કે આપણે ધાતુઓને જમીનમાંથી એના ખનીજોને કાઢીએ છીએ ઘણા બધાના ખનીજો પૂછાતા હોય છે દાખલા તરીકે એલ્યુમિનિયમ ધાતુનું ખનીજ વારે ઘડીએ પૂછેલું છે બરોબર એલ્યુમિનિયમ ધાતુનું ખનીજ એ તમારા કોમેન્ટમાં મને કહેવાનું છે કે એલ્યુમિનિયમ ધાતુનું કયું ખનીજ છે એ સૌ બહુ વધારે બહુ પૂછેલું બહુ જેને કહેવાય સાવ સામાન્ય થઈ ગયું ટૂંકમાં એલ્યુમિનિયમનું આ ખનીજ વારે ઘડીએ હોય છે તો એ તમારે મને કોમેન્ટમાં એ જવાબ મને દેવાનો છે કે કયું એ ખનીજ છે અને

ગેંગ છે એમાંથી અશુદ્ધિઓને દૂર કરો એટલે મળી જાય છે અયસ્ક અયસ્ક પાછું સંકેન્દ્રીકરણ કરવામાં આવે કે અયસ્કનું પ્રમાણ એમાં વધારવામાં આવે આને કહેવાય છે એનરીચમેન્ટ કે માનક દાખલા તરીકે આપણે લોખંડનું પ્રમાણ લોખંડનું ખનીજ લીધું પણ હવે એમાં કંઈક એવી પ્રક્રિયા કરો કે જે આપણી પાસે ખનીજ છે એમાં અત્યારના માનો લોખંડનું પ્રમાણ માત્ર સાઈઠ ટકા છે

એને પીગાડવામાં આવે પીગાળવામાં એટલા માટે કારણ કે નો પીગાળવાનું ત્યાં સુધી એમાંથી છે ને આસાનીથી વિદ્યુત પ્રવાહ પસાર થઈને એનું જે ખરેખર પ્રક્રિયા થવી જોઈએ થતી નથી એટલા માટે એને પહેલા પીગાળવામાં આવે પીગાળ્યા પછી એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે વિદ્યુત વિભાજન ઇલેક્ટ્રોલાઇસિસ અત્યારના જેને કહેવાય ને કે આ બહુ જબરદસ્ત પદ્ધતિ મળી ઇલેક્ટ્રોલાઇસિસ વડે તમે જોઈએ ઈચ્છા પડે ને એ ધાતુને તમે એની અંદરથી મેળવી શકો છો બહુ જોરદાર વસ્તુ છે ઇલેક્ટ્રોલાઇસિસ બહુ સિમ્પલ અને બહુ સારી વસ્તુ છે જેના દ્વારા ભવિષ્યમાં હાઇડ્રોજન બળતણ તરીકે હાઇડ્રોજન ઓક્સિજન બે મળશે એને એને હાઇડ્રોજન ઓક્સિજન ને પાછા એકબીજાના સંપર્કમાં લાવી વાયુ સ્વરૂપમાં લાવી અને પાછું ત્યાં સ્પાર્ક આપો બે એકબીજાની હારે જોઈન્ટ થાય અને અતિશય ઉર્જા ઉત્પન્ન કરશે અને એ ઊર્જાનો ઉપયોગ છે આપણે અત્યારે તમે વિચારો જેટલા પણ આપણા જીએસએલવી છે સેટેલાઇટ કે જેના વડે આપણે આ બધા બધા ચંદ્રયાની જીએસએલવી માં ઉપયોગ થાય છે એમાં યુઝ થાય છે હાઇડ્રોજન જેનું બળતણ છે આ છે બરોબર તો વિદ્યુત વિભાજન કરવાથી આપણને શુદ્ધ ધાતુ મળે છે મધ્યમ સક્રિયતાવાળી ધાતુઓ છે મધ્યમ સક્રિયતાવાળી એટલે કઈ તો કે એમાં આવે છે આયન ને ઝિંક અને સિશુ અને કોપર બરાબર તો એને બધાને માનો જ્યારે પણ તમે એના બે પ્રકારના ખનીજો મળે કાર્બોનેટ પ્રકારનું ખનીજ અને પ્રકારના માનો લોખંડ છે તો ફેરમ ફેરસ કાર્બોનેટ કાર્બોનેટ પ્રકારનું ફેર મળે છે એ જ રીતે ખાસ કરીને એનું વધારે તો મળે છે આ છે ફેરસ સલ્ફાઈડ તો જે કાર્બોનેટ વાળી છે એની કેલ્સિયનેશનની પ્રક્રિયા થાય છે અને સલ્ફાઈડ વાળું છે એનું ભુંજનની પ્રક્રિયા થાય છે પ્રક્રિયા શું છે એ હું તમને કહું કેલ્સિનેશનમાં જે કાંઈ પણ છે જે કાંઈ પણ એની સાથે ઓક્સિજન ઉમેરી અને પછી એને અતિશય ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે એને કહેવાય છે કેલ્શિયનેશન ઓક્સિજન ઉમેરીને અને સલ્ફાઈડમાં એની અંદર ભૂંજન એમાં શું કરવામાં આવે છે કે એને માત્ર ગરમ જ કરવામાં આવે છે એને અતિશય ઊંચા તાપમાને ગરમ કરો એટલે એની અંદરથી એની મેળે મેળે તેમાંથી જે અશુદ્ધિઓ છે એ બધી ઉડી જાય છે તો એના પછી ધાતુઓના ઓક્સાઇડ મળે છે એને ગરમ કરો એટલે એના ઓક્સાઇડ મળે ઓક્સાઇડમાંથી પાછું રિડક્શન કરે રિડક્શનની પ્રક્રિયા એટલે હું ઓક્સાઇડ ને ઓક્સિજનને ખેંચી લેવી પ્રક્રિયા એને કહેવાય છે રિડક્શન રિડક્શનની પ્રક્રિયાને અંતે ઓક્સિજન એમાંથી ખેંચાઈ જાય ઓક્સિડેશનની પ્રક્રિયાને અંતે ઓક્સિડેશન એમાં ઓક્સિજન એમાં ઉમેરાય જાય તો રિડક્શનના અંતે ઓક્સિડ ઓક્સિજન એમાંથી ખેંચાઈ જાય ધાતુના ઓક્સાઇડ મળે એનું રિડક્શન કરો એટલે શુદ્ધ આપણને ધાતુઓ મળી જાય જેનું શુદ્ધિકરણ આગળ વધારે કરવામાં આવે ઈ જ રીતે નીચી સક્રિયતા વાળી અને નીચી સક્રિયતા વાળી છે ને તો બહુ મોટો ફાયદો છે કે એ તો મોટા ભાગે તમને કુદરતી રીતે મુક્ત સ્વરૂપમાં મળી શકે પણ માનો કે અમુક છે દાખલા તરીકે એક છે મર્ક્યુરી દાખલા તરીકે કોપરને પણ ઘણી વાર અમુક એના જે ખનીજો છે એ નીચી સક્રિયતામાં મળી રહે છે

અર્ધ ધાતુ અને અધાતુઓ વિશેની તમને વાત કરી અને ધાતુ અધાતુ વિશેનું આખું પ્રકરણ અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે અલગ અલગ હજી પણ ઘણી બધી વસ્તુઓ છે કે દરેકની એસિડ સાથે કેવી પ્રક્રિયા થાય ઓક્સિજન સાથે કેવા પ્રકારની પ્રક્રિયા કરે પણ એના ઉપર અત્યાર સુધીમાં બહુ પ્રશ્નો આવેલા નથી પ્રશ્નો છે એ આનું એમાં આનું એક પ્રમાણ હમણાં જે થોડીક એક્ઝામ ગઈ એના આધાર ઉપર મેં આ વસ્તુ આમાં મૂકેલી છે નકર પહેલાં આ વસ્તુને પણ ન લેતા આપણે પહેલાં ખાલી માત્ર સક્રિયતા શ્રેણી સુધીની વાત થઈ જાય એની સાથે વાત પૂરી થઈ જતી હતી પણ હમણાં જે પ્રશ્નો આવ્યા એની અંદર આ પણ વાત મૂકેલી છે કે કયા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે બરાબર તો એટલા માટે થઈને આને પણ આપણે આમાં જોઈન્ટ કર્યું છે છતાં પણ તમારા જે પણ સૂચનો છે આની અંદર એ બધા આવકાર્ય છે જે કાંઈ પણ આમાં તમારા સજેશન્સ હોય તો એ પણ મોકલજો અને મેં ઓલો પ્રશ્ન પૂછો તો એનો જવાબ તમારે ખાસમ ખાસ મોકલવાનો છે ઓકે થેન્ક યુ વેરી મચ